અને અંબાજીમાં અમે તમને જે દ્રશ્યો બતાવ્યા એની સાથે સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ આજે બપોરના સમયે વરસાદી માહોલ સર્જાયો હતો અમીરગઢ ઇકબાલગઢ એ તમામ પંથકો છે જે ત્યાં વરસાદી માહોલ રહ્યો પાલનપુરની પાલનપુરથી લઈને અંબાજી સુધીના તમામ વિસ્તારો હતા કે જ્યાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું ખેડૂતોએ ખુશી અનુભવી છે કારણ કે આ પંથકમાં છેલ્લા ઘણા સમયથી વરસાદી રાહ જોવાતી હતી અને અમીરગઢની જ વાત કરવી છે બનાસકાંઠાના ઇકબાલગઢમાં પણ આજે ધોધમાર વરસાદ રહ્યો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા વરસાદથી મુખ્ય માર્ગો અંડરબ્રિજ તેમજ સરકારી હોસ્પિટલ પાસે પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો અને હવે વાત બનાસકાંઠાના દિયોદરની કરવી છે દિયોદરમાં પણ આજે જોરદાર વરસાદ રહ્યો લુંદરા કોટડા ગામો છે 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 જ્યાં આજે આજે વરસાદ વરસાદ રહ્યો દેલવાડા સહિતના ગામડાઓમાં પણ પડ્યો અને હવે સૌરાષ્ટ્રમાં જે આજના દિવસે વરસાદી માહોલ રહ્યો એમાં તમને બતાવી રહ્યા છે ધોરાજીની આ તસવીર છે ધોરાજીમાં સામાન્ય વરસાદ થયો પરંતુ અહીંયા પાલિકાની જે કામગીરી છે એની પોલ ખુલતી નજરે પડી કારણ કે ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળ્યા છે જાહેર રોડ પર નદી જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે વેપારીઓ અને વેપારીઓ અને સામાન્ય લોકો પણ પાલિકાની કામગીરીથી ત્રાઈમાહમ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અને હવે રાજકોટની વાત કરવી છે રાજકોટ શહેરમાં પણ બપોર બાદ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી જેના પગલે બપોર બાદ વરસેલા અડધા ઇંચ વરસાદમાં જ નીચાણવાળા વિસ્તારોમાં પાણી જ પાણી જોવા મળ્યું પોપટપરાનું નાળું એકસો પચાસ ફૂટ રોડ પર આવેલા ઘરનાળામાં પાણી ભરાયું હતું રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો રાજકોટની સાથે સાથે જામનગરના કાલાવાડમાં પણ આજે વરસાદી માહોલ રહ્યો છે કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો કાલાવડના પીપર ભગત ખીજડીયા અને નાના વાડલમાં પણ વરસાદ રહ્યો છે સિસાંગ અને નિકાવા સહિતના નાના ના ગામડો છે તેમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો ગીર સોમનાથના કોડીનારમાં પણ આજે જોરદાર વરસાદ રહ્યો કોડીનારના રસ્તાઓ પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ચારે પાણી જ પાણી જોવા મળ્યું કોડીનારમાં માત્ર બે જ કલાકમાં ભારે વરસાદ પડ્યો બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ રહ્યો છે કોડીનાર સહિતના આસપાસના ગામડાઓમાં પણ વરસાદ રહ્યો છે સિંધાજ અરણેજ ફાચારી એવા તમામ નાના મોટા ગામડાઓ છે ઘાટવાડા કંટાળા સાણીધાર જેવા ગામડાઓ છે જ્યાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો અને કોડીનારની સાથે વેરાવળમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વેરાવળના લુંભા જેવા ગામડાઓમાં આજે વરસાદ રહ્યો રામપરા ભેટાળીમાં પણ આજે વરસાદ પડ્યો છે અને ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ છે વેરાવળ અને સોમનાથ પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો ખુશ છે પરંતુ રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે અને અલગ અલગ દસ તસવીરો અમે તમને બતાવી રહ્યા છે કે રાજ્યમાં આજે સાર્વત્રિક મહેર છે અંબાજી ઉપલેટા રાજકોટ કોડીનાર વેરાવળ તલાલા દિયોદર અમીરગઢ સુરત હોય કે નવસારી દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર આ તમામ સ્થળો પર આજે મેઘરાજા મહેરબાન થયા છે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની જમાવટ જોવા મળી છે અંબાજીમાં ભારે વરસાદ રહ્યો છે ત્યારબાદ ઉપલેટા રાજકોટ કોડીનાર એ તમામ દ્રશ્યો અમે તમને જે બતાવી રહ્યા છે જેમાં આજે સૌથી વધારે વરસાદ પડ્યો છે અને હવે વાત કરવી છે ભરૂચના સતત બીજા વાહન ચાલકોને જે પડતી મુશ્કેલી છે એ કેમેરામાં કેદ થઈ છે કેવી રીતે રિક્ષા ચાલક પોતાની રિક્ષાને બચાવી રહ્યા છે પાણી ઢીંચળ સમા ભરાઈ ગયા છે રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય છે અને આ જ પરિસ્થિતિના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે અને બીજી બાજુ જુનાગઢ શહેર કે જેણે એક વખત વરસાદી આપદા જોઈ છે એ એ કે જેમાં લોકોના ઘર સુધી પાણી ઘૂસી ગયા હતા ક્યારેય ન હોય તેવું જે પરિસ્થિતિ આ શહેરે જોઈ છે અને આ વખતે ફરી એકવાર ડરાવે તેવા તસવીર સામે આવી છે દર વર્ષે ચોમાસા પૂર્વે તંત્ર પ્રિમોન્સૂન ની કામગીરીના દાવા તો કરે છે પરંતુ આ દાવા જુનાગઢમાં પોકળ સાબિત થાય છે શીતલનગર વિસ્તારમાં તળાવમાં ડાયવર્ટ કરાયેલું પાણી લોકોના ઘરમાં ઘુસતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો ફરી એકવાર એ જ તંત્રની અનાવરત અને એના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે સ્થાનિક લોકો સંદેશ ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે અને જૂનાગઢ જિલ્લાના હાટીનામાં ગીર પંથકમાં એક કલાકમાં બે ઇંચ વરસાદ વરસ્યો અને નદી નાળા છલકાઈ ગયા ભારે વરસાદ પડતા અમરાપુર ગામે વૃજવી નદીમાં પૂર આવ્યું છે નદી બે કાંઠે વહેતા આસપાસના વિસ્તારોમાં નદીના પટમાં ન જવા માટે જુનાગઢના માળિયા હાટીના છે માળિયા હાટીનામાં પણ આજે મેઘરાજાએ મન મૂકીને માજા મૂકી અને રાજકોટ શહેરના ફરી એકવાર અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છીએ રેલનગર પોપટપરા વિસ્તારમાં આજે વરસાદ રહ્યો રિયા રોડ કિશાનપરા અને રેસકોર્સ પણ આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું 150 ફૂટ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં પણ આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને રાજકોટના ઉપલેટામાં તમને લઈ જઈ રહ્યા છે કે ઉપલેટામાં પણ આજે એવો જ માહોલ હતો વાદળો ગુરંભાયેલા છે વરસાદ વરસી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા વચ્ચે જેવા નાના મોટા તમામ ગામડાઓમાં આજે વરસાદ રહ્યો સેવંતરા મોજીરા અને મોટી પાનેલીમાં પણ આજે વરસાદ વર્ષો છે અને જેતપુરના આ દ્રશ્યો કે જ્યાં જેતપુરમાં પણ આજે શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું જેતપુરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે તો આ તરફ ગોંડલ શહેરની વાત કરવી છે ગોંડલ શહેરમાં પણ આજે વરસાદી વાતાવરણ રહ્યું ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ વરસ્યો વરસાદના પગલે મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અસહ્ય ઉકળાટ અને ત્યારબાદ લગાતાર પાંચમા દિવસે પણ ગોંડલમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં આજે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે રાજકોટના ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે જ નદી નાળા છલકાઈ રહ્યા છે બીજી બાજુ શહેરમાં ઉમવાળા અંડરબ્રિજ સ્વિમિંગ પૂલમાં ફેરવાઈ ગયો છે પાણી વધુ ભરાતા અંડરબ્રિજમાં એક સ્કૂલ બસ પણ ફસાઈ ગઈ હતી અને સાથે સાથે ટ્રેક્ટર પણ આ પાણીમાં ફસાયેલું જોવા મળ્યું અને હવે વાત સુરેન્દ્રનગર જિલ્લાની કરવી છે સુરેન્દ્રનગરમાં પણ ચોટીલા પંથકમાં ધોધમાર વરસાદ રહ્યો છે ચાંદપા અને વરસાદની સાથે સાથે દરિયો પણ ગાંડો તૂર થયો છે દ્વારકામાં જે બેદરકારીના દ્રશ્યો અમે તમને રોજ બતાવી રહ્યા છીએ કે લોકો વરસાદની મજાની સાથે સાથે કેવી કેવી હરકતો કરતા હોય છે કારણ કે આ જુઓ કે જે પ્રકારે સહેલાણીઓ ત્યાં પહોંચ્યા છે દરિયાના મોજા ઉછળી રહ્યા છે જીવના જોખમે તેઓ ગોમતી ઘાટ પર સ્નાન કરી રહ્યા છે વીસ થી પચીસ ફૂટ મોજા ઊંચા ઉછળી રહ્યા છે અને બે થી ત્રણ લોકો ઘાયલ થયાની પણ વાત સામે આવી રહી છે સંદેશ ન્યૂઝે આ તમામ લોકો સાથે વાતચીત કરી હતી અને એમ્બ્યુલન્સ પણ બોલાવી હતી દરિયામાં ભારે કરંટ છે સંદેશ ન્યૂઝ વારંવાર અપીલ કરી રહ્યું છે કે આ પ્રકારની હરકતો કરવી યોગ્ય નથી કારણ કે પાણી કોઈનું ક્યારેય સગું નથી થતું ક્યારેય પણ આ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે લોકોએ આવા માહોલમાં ઊંડે સુધી ન જવું જોઈએ દરિયાથી અને પાણીથી દૂર રહેવાની કોશિશ કરવી જોઈએ અને હવે વાત ફરી એકવાર બનાસકાંઠાની કરવી છે બનાસકાંઠાના પાલનપુરમાં સામાન્ય વરસાદમાં જ હાઈવે વિસ્તાર પાણી પાણી થઈ ગયો તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની સામે સવાલ ઉઠી રહ્યા છે મલાણા પાટિયા નજીક દસ ગામોને જોડતા માર્ગો પર પાણી ભરાઈ ગયું વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ દ્રશ્યો જોઈ રહ્યા છો પાલનપુર શહેરના છે ઢીચળ સમા પાણી ભરાઈ ચૂક્યા છે વાહન ચાલકો પાણી વચ્ચેથી નીકળી રહ્યા છે અને હવે સાબરકાંઠાની વાત કરવી છે સાબરકાંઠાના પોશીનામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે પોસીના લાંબડિયા કોટડા દિલવાડા ગામડામાં પણ આજે વરસાદ રહ્યો પોશીનાના મુખ્ય બજારોમાં પણ આજે માહોલ વરસાદી જોવા મળ્યો બજારમાં પાણી વહેતા પણ જોવા મળ્યા અને હવે વાત મધ્ય ગુજરાતની વડોદરા જિલ્લાના ડભોઈ પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો પારીખા સાથોદ મોટા હબીપુરા સહિતના ગામડાઓમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે ખેડૂતો ખુશ છે